વૃદ્ધિ વિકાસ માટે કે જે મોલા મસી માટે આપણે દવા સાંટી નથી અને મિત્રો જે વૃદ્ધિ વિકાસ માટે અથવા તો મસી માટે દવા છંટકાવ કરેલો નથી આ જીરાની અંદર આપણે ખાલી ફક્ત ખળ બાળવાની જ દવા સાંટી છે તો દર્શક મિત્રો આપણું આ જે જીરું છે એ જીરાની અંદર ખડ બાળવાની જ દવા આપણે સાંટી છે અને ત્યાર પછી ક્યાં છંટકાવ કર્યો નથી એટલે સૌ પ્રથમ મિત્રો આપણે આ પહેલો ડોઝ આપવા જઈ રહ્યા છીએ અને મિત્રો જ્યારે આપણું જીરું છે એ જે મોલો મસી અથવા તો થ્રીપ્સના કારણે જે કૂકડાઈ ગયું હોય છે તો મિત્રો જે આપણું જીરું જ્યારે કુકડાઈ ગયું હોય છે એ અવસ્થામાં આપણે જે જીરું છે એ જીરાની અંદર થોડીક દવાનો છંટકાવ કરવો જરૂરી છે તો મિત્રો આપણે જે આજે દવા સાંટવાના છીએ એના વિશે આપણા દર્શક મિત્રોને બતાવીશું અને મિત્રો જે જીરું છે એ હાવ કોમળ વસ્તુ છે એટલે તો દર્શક મિત્રો જ્યારે જીરાની અંદર દવા સાંટવાની હોય છે તો જો ઠંડુ વાતાવરણ થાય એટલે કે દિ આથમમાં ટાઈમે એટલે કે એ સમયે તમે જો દવા સાંટશો તો એનાથી વધારે લાભ થશે તો દર્શક મિત્રો તમને ખ્યાલ હોય તો ઘણા વ્યક્તિઓ વહેલા વેલા એટલે કે સવારમાં વેલા આવીને દવા સાંટતા હોય છે તો આ લો એનો તો વાંધો નહીં પણ અમુક વ્યક્તિઓ દસથી અગિયાર સાડા અગિયારની આસપાસ દવા સાંટવા મળતા હોય છે તો મિત્રો એવા સમયે દવા સાંટવી જરૂરી નથી કારણ કે જીરું છે જીરામાં તડકો આવી જાય પછી દવા સાંટવી એનાથી એટલું બધું રિઝલ્ટ મળતું નથી રિઝલ્ટ મળે છે પણ ઓછા પ્રમાણમાં મળે છે તો મિત્રો આપણે સારું રિઝલ્ટ લેવું હોય તો ખરેખર દી આથમતી તાણીએ એટલે કે અત્યારે આપણે અત્યારનો સમય ગણીએ તો અત્યારે સાંજના પાંચ વાગ્યા છે અને આપણે પાંચ વાગ્યા પછી જ તે આપણે આ જીરેની અંદર દવાનો છંટકાવ કરવાનો છે તો મિત્રો આપણે જ્યારે છટકાવ કરવો હોય છે ત્યારે દી આથમતા કરીએ તો એનાથી આપણને એંસી થી ને પંચાણું ટકા જેવું રિઝલ્ટ આપણી દવાનું મળતું હોય છે અને મિત્રો આપણે જે જીરું છે એ આપણા દર્શક મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર આપણું જીરું છે એ જીરાની હાઈટ કેવડી થઈ છે ને આપણે કેવડું જીરું થયા પછી આપણે જીરાની અંદર આપણે દવાનો પહેલો છંટકાવ કરવી જોઈએ તો મિત્રો આપણે જે આ પહેલો છટકાવ છે એ ખડ બાળવાનો કર્યો તો અને આમ ગણો તો આપણે જે આ બીજો છટકાવ છે પણ આ બીજો છંટકાવ છે એ ખરેખર આપણે જીરાને યોગ્ય થ્રીપ્સ મોલો મસીથી હટાવવા માટે આપણે કરવાનો છે તો અમુક અમુક જગ્યાએ મોલો પણ દેખાઈ રહ્યો છે અને અમુક અમુક અંશે થ્રિપ્સ પણ દેખાય છે તો દર્શક મિત્રો આજે આપણે જે વિડીયોના માધ્યમથી આપણું જીરું બતાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરી અને દર્શક મિત્રોને ખ્યાલ આવે કે આપણા જીરાની હાઈટ કેવડી થઈ છે અને આપણે ક્યારે દવા છાંટીએ છીએ તો મિત્રો સારો હવે આપણે જીરું બતાવવાનો પ્રયત્ન કરીએ તો દર્શક મિત્રો આપણે જે આ જીરું છે એ આવડું થઈ ગયું છે અને મિત્રો આ જીરાની અંદર આપણે ચાર પિયત એટલે પાણીના ચાર પિયત આપેલા છે અને મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે જીરું પણ સારું એવું છે અને મિત્રો આ જે જીરું છે એ આપણે જીરું ચાર નંબર વાવ્યું છે અને મિત્રો જે જીરું ચાર નંબર વાયું છે આપણે નિધિ ચાર વાવ્યું છે અને જીરું પણ સારું એવું છે અને દર્શક મિત્રો આપણે આવડું જીરું થયા પછી આપણે જીરાની અંદર નીંદ્યા પછી એક પિયત આપ્યું છે અને પછી આપણે જીરાની અંદર આપણે દવા છાંટવાનો છે તો ચાલો મિત્રો હવે અમે તમને બતાવીશું કે આપણે કઈ રીતે દવા છાંટવી છે ને કઈ કઈ દવાનો છંટકાવ કરીએ છીએ તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપીશું તો દર્શક મિત્રો હવે આપણે પંપની બાજુમાં આવી ગયા છીએ અને આપણે આવા દવા છાંટવાની શરૂઆત કરવાની છે તો મિત્રો આપણે કઈ દવા છાંટવાની છે તો આપણે સૌપ્રથમ તો પહેલાં જે દવા વિશે આપણે વાત કરીશું તો મિત્રો જ્યારે તમે દવા છાંટો છો ત્યારે તમારે ગમે ત્યારે તેની સાથે એટલે કે આપણે જે અફસા છે અફસા પણ નાખવી જરૂરી છે અને મિત્રો અપસા છે એ પાંચ એમએલ અપસા તમે નાખશો એનાથી લાભ ઘણો થશે અથવા તો ઘણા વિસ્તારમાં સ્ટીકર પણ કહેવામાં આવે છે તો મિત્રો જે દવા છે એના વિશે આપણે વાત કરીશું તો મિત્રો જે આ દવા છે એ સ્ટીકર છે એટલે કે આપણે જે અફસા છે એ દવાની સાથે નાખવાની છે એટલે કે દવા નાખ્યા પછી જ્યારે તમે બધી દવા એડ કરી દો છો ત્યાર પછી તમે આને નાખી શકો છો તો મિત્રો જે આ સ્ટીકર છે એનાથી શું થાય છે કે જે પાંદ છે એ પાંદની અંદર જે દવા છે એને ઉતારે છે અને મિત્રો જે સ્ટીકર છે એના કારણે જે દવા છે એમાં આપણે જે જીરું છે જીરાના પાંદડે પાંદડે બધે દવા ઉતરી શકે છે તો મિત્રો આનીથીને આપણે જે અંદર જે પાંદની અંદર જે દવા છે એ ઉતારે છે એટલે જ્યારે આપણે દવા જીરાની અંદર સાંટવીશી તો આ સાંટશું તો આનાથી રિઝલ્ટ આપણને સારું મળશે એટલે કે આપણે એસી થી પંચાણું ટકા જેવું રિઝલ્ટ સ્ટીકર છાંટવાથી ને મળતું હોય છે સાથે નાખવાથી અને મિત્રો હવે આપણે બીજી દવાની વાત કરીશું તો મિત્રો આપણે એક તારા છે તો મિત્રો આ જે એક તારા છે મોલોમસી માટે અને નાખવાના છે એક તારા તો મિત્રો જે એક તારા છે એ આપણે બે ચમચી આમાંથીને આપણે નાખવાની છે તો મિત્રો બે ચમચી આપણે એક તારા નાખીશું અને મિત્રો વાત કરીએ તો પ્રોફેનો સુપર એટલે પ્રોફેક્ટ સુપર છે તો આપણે આ પ્રોફેક્ટ સુપર છે એ ફક્ત ખાલી દસ ગ્રામ દસ એમએલ જ નાખવાનું છે તો મિત્રો જે પ્રોફેનો છે એ સાંટવાનો મતલબ એ છે કે આની અંદર સાયપર ચાર ટકા આવે છે પ્રોફેનો ચાલીસ ટકા પ્લસ સાયપર ચાર ટકા એસી આવે છે તો મિત્રો આ જે આપણે આમાં નાખીશું એટલે કે જે સ્થ્રીપ્સ છે થ્રીપ્સને આ ખરેખર કંટ્રોલ કરે છે એટલે કે થ્રીપ્સ જે થોડી થોડી એટલે કે દસ ટકા જેવી થ્રીપ્સને આ નાબૂદ કરી નાખે છે એટલા માટે જો મોલામાં કામ પણ આવે છે અને સાથે સાથે થ્રીપ્સમાં પણ કામ આવે છે તો મિત્રો આપણે બધી દવાની વાત કરી દીધી આજે આપણે આ બે દવાનો છટકાવ કરવાનો છે અને એની સાથે એટલે કે અફસા એટલે આપણે જે અફસા છે એ પાંચ એમએલ અંદર નાખવાની છે તો મિત્રો જ્યારે આ અફસા છે એ બધાની છેલે નાખવાની છે પહેલાં આપણે આ બે દવા નાખી દેવાની છે ત્યારબાદ એ આપણે જે સ્ટીકર છે કે જે આપણે અફસા કેતા હોય એ આપણે એડ કરીશું તો ચાલો મિત્રો હવે આપણે પંપ શરૂઆત કરીએ તો દર્શક મિત્રો જે આપણે જે એક તારા છે એ એક તારા છે એ આપણે આ ડબલાની અંદર જે બે ચમચી નાખી અને મિક્સ કરવી છે જેથી કરીને મિશ્રણ સારું એવું થઈ જાય અને આખા પંપની અંદર આનું મિશ્રણ થઈ જાય આપણે આ પંપ હલાવવો ન પડે એ માટેનું આ મિશ્રણ કરીએ છીએ તો દર્શક મિત્રો જે આપણે જે એક તારા છે એનું મિશ્રણ કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે તો હવે આપણે જે આ પંપ છે એ પંપની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈએ જેથી કરીને જે આ પંપની અંદર આપણે મિશ્રણ નાખીશું એટલે કે આ જે દવા છે એ મિક્સ થઈ ગયેલી હોય છે અને જ્યારે આપણે પંપ બીજો ભરવા જઈએ તે સમયે બીજો પંપ જ્યારે આપણે ભરવા જઈએ ને એ સમયે આપણે આપણે જે એક છે એ ડબલાઈની અંદર પલાળી અને જતું રહેવાનું છે જેથી કરીને આપણે પંપ સાંટીને આવીએ ને ત્યાં આપણે એક છે એ ઓગળી જાય છે એટલે કે ઓગળી જાય છે પછી એને હલાવી અને સીધી ડાયરેક્ટ મપની અંદર એડ કરી દેવાની હોય છે અને મિત્રો આપણે જો પ્રોફેનો સુપર છે તો મિત્રો આ પ્રોફેનો છે એને આપણે આની અંદર નાખવાનો છે તો આપણે ખાલી પાંચ જ એમએલ નાખવાનો છે દર્શક મિત્રો જે એટલે પાંચ નહીં મિત્રો દસ એમ આપણે નાખવાનો છે આને આજે આપણે જીરામાં એટલી બધી જરૂરિયાત છે નહીં અવરડોઝ આપણે આપવાની જરૂર છે નહીં એટલે આપણે આમાં આ દસ જ એમએલ નાખી અને છટકાવ કરવાનો છે કારણ કે જે જોવે એટલી અંદર મોલો પણ જોવા નથી મળતો અને થ્રીપ્સ પણ એટલી બધી જોવા મળતી નથી જેથી કરીને આપણે ડોઝનું પ્રમાણ વધારી દેવું જરૂરી નથી કારણ કે મિત્રો તમે જો અવર ડોઝ આપશો એનાથી વધારે એટલે કે એક જીવાત છે એ પોતાનું ઝેર છે એ પચાવતા શીખી જાય છે અને ત્યાર પછી એ જે ઝેર છે એ ઝેર એ જે એના બચ્ચા છે એ એનું ઝેર પચાવતા શીખી જાય છે જેથી કરી અને પછી આપણી દવાનું રિઝલ્ટ મળતું નથી એટલે આપણે દર વખતે દવાનું પ્રમાણ વધારવું પડે છે અથવા તો કંપની પણ ફેરવવી પડતી હોય છે તો મિત્રો હવે અત્યારે આપણે જે સ્ટીકર છે એટલે કે આપણે જે અપસા કે અપસા કેવી છે એને આપણે અંદર આમાં પાંચ જ એમએલ નાખવાની છે તો મિત્રો તમે આજે અફસા નાખશો એનાથીને સારું એવું રિઝલ્ટ મળે છે અને ઘણા ખેડૂત મિત્રો જે ગઈ વખતે કપાસની અંદર નાખતા હતા તો મિત્રો બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે કે કપાસની અંદર કામ આપતું હોય તો એવું ને એવું જીરાની અંદર પણ કામ આપે છે અને મિત્રો આની કાંઈ એટલી બધી ખાસ કિંમત નથી પાંચ એમ તમે નાખો એનાથીને તમારે જો દવા છે તમે અત્યારે મોંઘા ડોઝ બજારની અંદર મળી રહ્યા છે અને જે ડોઝ છે એનું રિઝલ્ટ આપણે લેવું હોય તો આ સ્ટીકર છે એ સ્ટીકર તમે સાથે વાપરો તો એનાથી વધારે લાભ થાય છે તો મિત્રો ખરેખર આપણે આ દવાનો ઉપયોગ સાથે આ દવાનો ઉપયોગ કરવો જરૂરી છે જેથી કરીને જે આપણે મોંઘા દાટ જે આપણે દવા લાવી છે એ દવાનું રિઝલ્ટ પૂરા પ્રમાણમાં મળી રહે એ માટે તો દર્શક મિત્રો જે આપણે જીરાની અંદર જે દવા સાંટવાની હતી છટાઇ ગઈ છે અને મિત્રો જે આપણે દવા છે એટલે કે આપણે ખાતર વ્યવસ્થાપન પૂરું કર્યું છે અને મિત્રો ત્યારબાદ આપણે જે અંદર ફૂગનાશક આપવાની હતી એ પણ પાણી સાથે પિયતમાં અપાઈ ગઈ છે અને મિત્રો આજે આપણે જે દવા સાંટી છે નોર્મલ અને કોમન દવા છાંટી છે જેથી આપણે જે જીરાને જે મોલો મસી જતું રહે મરી જાય એ માટે આપણે દવા છાંટી છે અને મિત્રો હવે જે આપણે આગળનો છંટકાવ સાંટીશું એમાં આપણે થોડોક ડોઝમાં એટલે કે આપણે જે ડાયથેનીયમ પિસ્તાલીસ છે એનો પણ ઉપયોગ કરીશું જેથી કરી અને દાયથેનીયમ પિસ્તાલીસ છે એ ફૂગનાશક છે જેથી કરી અને જે આપણું જીરું છે એની ગ્રીનરી સારી રહે અને ક્વોલિટી પણ સારી થાય અને એ અંદર ફૂગ ન આવે એ માટે આપણે દાયથેનીયમ પિસ્તાલી આવતી વખતે પણ છટકાવ કરીશું કારણ કે આપણે ફૂગનાશક આપેલી છે જેથી કરી અને આપણા પંપમાં આપી નથી અને મિત્રો હવે આ વલગ્ન અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વલોગની સાથે નવી માહિતી સાથે